વલસાડ તાલુકાના રોલા ગામ ખાતે સ્વર્ગસ્થ સુરેશભાઈ લલ્લુભાઈ પટેલના સ્મરણાર્થે યોજવામાં આવેલ રક્તદાન શિબિરમાં 351 જેટલા યુવાનોએ રક્તદાન કરી માનવ સેવાનો દાખલો પૂરો પાડ્યો હતો. વલસાડ તાલુકાના રોલા ગામ ખાતે સ્વર્ગસ્થ સુરેશભાઈ લાલુભાઈ પટેલના સ્મરણાર્થે ગામના સરપંચ ચિંતનભાઈ પટેલ તથા રોલા યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે આયોજકો તરફથી રક્તદાતાઓને પોતાની સુરક્ષા માટે સ્મૃતિ ભેટ તરીકે હેલ્મેટ આપ્યા હતા. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કોના દ્વારા રાખવામાં આવ્યો છે? રોલા યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું, મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલી બોટલ એકત્રિત થઈ છે અને શું લક્ષ્યાંશ છે તમારું? અમારી 140 પ્લસ અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને 300 પ્લસનું લક્ષ્યાંશ છે. બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનું મુખ્ય કારણ શું છે? બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે આ વર્ષે કોરોના કાળમાં મેગા કેમ્પ થયા નથી અને આવતા મહિને દિવાળીના તહેવારો આવે છે, જે ટાઈમે બ્લડની ખૂબ જરૂર હોય છે અને બ્લડ ડોનર ઓછા હોય છે, ત્યારે મેગા કેમ્પ કરવાથી દિવાળીના ટાઈમમાં બ્લડની અછત વધતા રહે માટે મેગા કેમ્પ કરવામાં આવે છે. યુવાનોનો કેવો પ્રોત્સાહન રહ્યો છે અને શું એ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે? યુવાનોનો ખૂબ સારો પ્રોત્સાહન રહ્યો છે અને દરેક ડોનરોને અમે હેલ્મેટ આપીએ છીએ. હેલ્મેટ આપવાનું મુખ્ય કારણ શું? હેલ્મેટ આપવાનું મુખ્ય કારણ સેફ્ટી. જે હાઈવે ઉપર અકસ્માત થાય છે તો હેલ્મેટ લીધે અકસ્માત